હલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે આગળ વિડીયોમાં ક્યાં સુધી જોયું ખબર છે? સમુદ્રમાં એટલે ઘાસના મેદાનો અને જલીય નિવાસસ્થાનો એટલે કે ડોલ્ફિન અને જે બે જેવા દરિયાઈ જીવો વિશે અમે સમજ્યા હતા. બરાબર. હવે તળાવ અને સરોવરની વાત કરીએ કે પાણીમાં કેટલીક વનસ્પતિઓ કઈ રીતે પોતાનું કે અનુકૂલન સાધે છે તે જોઈએ આપણે. તો તમે ક્યારે કે સરોવર તળાવના કિનારે કે નદી નાળાના કિનારે ગયા છો અને જોયું પણ હશે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત લેવાય. બરાબર. તમારે એકલા નહીં જવાનું, તમારી સાથે જવાનું અને આજુબાજુથી વનસ્પતિ વિશે જોવાનું. બરાબર. એટલે કે તળાવમાં ઉગતી વનસ્પતિ વિશે પણ તમે જોઈ શકો છો. બરાબર. વનસ્પતિના પ્રકારો દોરવાની કોશિશ કરો. વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય છે, આવી વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તે તમારે નિરીક્ષણ કરવાનું હોય છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. પાણીમાં તમે જુઓ તો વનસ્પતિના એના મૂળ હોય, કેટલીક વનસ્પતિ એવી હોય કે એના મૂળ પાણીની નીચે એટલે કે માટીમાં ચોંટેલા હોય છે. ભૂનિવાસી વનસ્પતિ જમીનમાંથી જે જમીન પર ઉગતી વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો આનું શોષણ કરે છે. બરાબર. જમીનમાં ઉગતી વનસ્પતિ છે, જમીન પર ઉગતી વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, એટલે કે પોષક દ્રવ્યો મેળવે છે. બરાબર. મૂળ આ માટે એમને મૂળ અગત્યનો ભાગ કર્યો છે. જો જમીન પર ઉગતી વનસ્પતિ છે એના મૂળ દ્વારા તે પાણી જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે, એટલે આ માટે મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જો કે જલીય વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે. જલીય વનસ્પતિ હોય છે એના મૂળ કદમાં કેવા હોય છે, ઘણા નાના હોય છે અને તેનું મુખ્ય કાર્ય છે એ વનસ્પતિને એક જગ્યાએ જમી રાખવાનું. જલીય વનસ્પતિના મૂળ ઘણા નાના હોય છે અને તેનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક જગ્યાએ જકડી રાખવાનું હોય છે. આવી વનસ્પતિના કે જલીય વનસ્પતિ હોય એના પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે અને તે જમીનની સપાટી પર વિકસિત થતા હોય છે. જલીય વનસ્પતિના પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે અને તે પાણીની સપાટી પર એટલે જલીય જળની સપાટી પર પાણીની સપાટી પર વિકસિત થતા હોય છે. બરાબર. આવી એમ કે જલીય આવી વનસ્પતિના પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી પર વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને પૂળ છે એ પાણીની સપાટી પર તરતા રહેતા હોય છે. જલીય વનસ્પતિના પ્રકાંડ પોલા નાના અને હલકા હોય. બરાબર. તે પાણીની સપાટી પર વિકસિત થતા હોય છે, તેના પૂળ અને પર્ણ એ પાણીની સપાટી પર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. કેટલીક જલીય વનસ્પતિ એવી હોય છે કે જે પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે અને એવી જ વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર જ વિકાસ પામતા હોય છે. આમાંની કેટલીક વનસ્પતિના પણ સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. કેટલીક વનસ્પતિ હોય છે જેથી એના પણ પાતળા અને કે એના પણ સાંકડા અને પાતળા પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં પડી શકે છે. કેટલીક વનસ્પતિ હોય એટલે કે કેટલીક જલીય વનસ્પતિ હોય છે એના જે પર્ણો હોય છે પાતળા અને પટ્ટી જેવા હોય છે, સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે પાણીના ભય સાથે કે વળી શકે છે, તે પાણીમાં વળી રહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિના પર્ણ એટલા વિભાજિત હોય છે કે પાણી તેમને કંઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. કેટલીક વનસ્પતિના પર્ણ એટલા બધા વિભાજિત હોય છે કે પાણી તેમને કંઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. બરાબર. તો આપણે જોઈએ કે જલીય વનસ્પતિના અનુકૂલનો કયા કયા છે. તો કે જલીય વનસ્પતિના મૂળ અલ્પ વિકસિત હોય છે, એના મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય છે વનસ્પતિને એક જગ્યાએ જકડી રાખવાનું. બરાબર. આવી વનસ્પતિના પ્રકાર લાંબા ખોલા અને હલકા હોય છે અને તે પાણીની સપાટી પર વિકસિત હોય છે. વનસ્પતિના જલીય વનસ્પતિના પર્ણ અને ફૂલો એ પાણીની સપાટી પર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ સંપૂર્ણ પાણીમાં ડૂબેલી હોય છે એના અને તેના તમામ ભાગ પાણીની અંદર વિકાસ પામતા હોય છે.
કેટલી વનસ્પતિના પર્ણો સાંકળા અથવા કરી પટ્ટી જેવા હોય છે અને પટ્ટી જેવા હોય છે જે વહેતા પાણી વહેતા પાણીમાં વળી શકે છે એટલે કે કેટલી વનસ્પતિના જે પર્ણો હોય છે એ સાંકળા અને પાતળી પટ્ટી જેવા હોય છે જે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓના પર્ણો એટલા બધા વિભાજિત હોય છે કેટલી કેટલી પાણીમાં ડૂબેલી રહેતી વનસ્પતિના પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અંદરથી વહન પામતું હોય છે દાખલા તરીકે આપણે જલીય વનસ્પતિ કઈ કઈ છે તો કે પામ છે એટલે કે હાઇડ્રીલા જળ સરપોલિયા કમળ અને સિંગોળા આ બધી કઈ વનસ્પતિઓ છે જલીય વનસ્પતિ બરાબર હવે આપણે જોઈએ કે ડેલ્ટા સામાન્ય રીતે ડેલ્ટા તમે જો તો સામાન્ય રીતે જમીન અને પાણી બંને પર રહેતા હોય છે બરાબર સામાન્ય રીતે તળાવમાં નિવાસન તરીકે ઉપયોગ કરતા હોય છે ડેલ્ટા મોટે ભાગે તો આપણે તળાવમાં જોવા મળતા હોય છે તે જમીન પર પણ રહેતા હોય છે ડેલ્ટાઓ તળાવના પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહે છે જે જમીન પર પણ રહે અને જમીનની ઉપર પણ રહે અને પાણીમાં પણ રહે એવા પ્રાણીને કેવા પ્રાણીઓ કહેવાય તો ઉભયજીવી કે જમીનમાં પણ રહે અને જમીન પર પણ રહે અને પાણીમાં પણ રહે ડેલ્ટાઓ તળાવમાં પાણી અને જમીન બંને પર રહે છે અને એવા પ્રાણીને શું કહેવાય ઉભયજીવી પ્રાણી કહે છે તેમના પાછળના પગ મજબૂત હોય છે તેમના પાછળના પગ કેવા હોય છે મજબૂત હોય છે તેને કૂદકો મારવા તથા તેને શિકાર પકડવામાં મદદ કરે છે જે પાછળના પગ મજબૂત હોય છે તે તેને કૂદકો મારવા અને શિકાર પકડવામાં મદદરૂપ થાય છે તેમને જળપાદ હોય છે જાળપાદ તેમને જાળપાદ હોય છે જે પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે ડેલ્ટાના પાછળના પગ કેવા હોય છે મજબૂત હોય છે જે કૂદકો મારવામાં અને શિકાર પકડવામાં મદદરૂપ થાય છે બીજું કે તેમને જાળપાદ હોય છે એમની પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણી આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણીઓ અને વનસ્પતિઓની ચર્ચા કરી આપણે ઘણા બધા સૃષ્ટિબદ્ધ ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એમાં ખૂબ થોડા પ્રાણીઓ અને વનસ્પતિની ચર્ચા કરી બરાબર આગલા પ્રકરણમાં એટલે કે સાતમા પ્રકરણમાં તમે હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી એટલે શું તો કે જુદી જુદી વનસ્પતિના જે પાન છે એ તમારી પુસ્તકમાં એટલે કે નોટમાં ચોંટાડવા પ્રયત્ન કર્યા બરાબર અને એટલે કે પર્ણપોથી બનાવવાની બરાબર ને તો આ રીતે એમ કે ચર્ચા કરી બરાબર વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણ હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરી બરાબર પૃથ્વી પર જોવા મળતી દરેક વનસ્પતિના તમે પર્ણો તમારી પર્ણપોથી બનાવો તો એ પર્ણપોથી ભરાઈ જાય અને બીજી પર્ણપોથીની જરૂર પડે એટલી બધી વનસ્પતિ પૃથ્વી પર જોવા મળે છે બરાબર તો એ આપણે જલીય વનસ્પતિના અનુકૂળનો જોયા બરાબર હવે સજીવોની લાક્ષણિકતાઓ જોઈએ છીએ તો સજીવોની લાક્ષણિકતાઓમાં આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓ વિશે ચર્ચા કરી આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી થોડી વાર અટકીને આપણી યાદીમાં કે રહેલા કેટલાક ઉદાહરણો સજીવ છે આપણી યાદીમાં રહેલા કેટલાક ઉદાહરણો સજીવ છે કેટલાક નિર્જીવ છે બરાબર ચાલો જંગલમાંથી આપણે જંગલની વસ્તુઓની યાદી બનાવી અને એમાં જંગલમાંથી મળી આવતા ઉદાહરણો જોઈએ તો એમાં જોઈએ કે જંગલમાંથી કઈ કઈ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ તો એના ઉદાહરણોની વાત કરીએ તો વૃક્ષો છે વેલાઓ છે નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ ખડકો માટી પાણી હવા સૂકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીના ટોપ અને સેવાળ બિલાડીના ટોપ એટલે મશરૂમ અને સેવાળ એટલે મોસ બરાબર એ જંગલમાં રહેતી વનસ્પતિના થોડાક ઉદાહરણો છે બરાબર જંગલમાં રહેતી વનસ્પતિના અરે જંગલમાં જોવા મળતી કેટલીક વસ્તુઓની યાદી છે એમાં આપણે ફરી જોઈએ તો એમાં વૃક્ષો વેલા નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુ ખડકો માટી પાણી હવા સૂકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીના ટોપ અને સેવા બરાબર આમાંથી કેટલાક સજીવ છે તો કેટલાક નિર્જીવ છે બરાબર એ આપણને કઈ રીતે ખબર પડે તો કે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલીક સજીવ અને કેટલીક નિર્જીવ વસ્તુઓમાં એમ કે નિર્જીવ જૂથની છે આપણી આસપાસ જોવાતી વસ્તુઓમાં કેટલીક સજીવ છે તો કેટલીક નિર્જીવ છે તે વિશે વિચારો કેટલાક કિસ્સાઓમાં આપણે આપણા માટે તે જાણવું સરળ છે જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી
એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન એટલે કે અહીં કવિતા લખેલી છે બરાબર એ તમારે વાંચી લેવાની આપણા ઘરમાં જે ખુરશી ટેબલ હોય છે પંખો છે બરાબર ખુરશી ટેબલની વાત કરીએ તો તે સજીવ નથી નિર્જીવ છે કેમ નિર્જીવ છે તો નિર્જીવના લક્ષણો ધરાવે છે કઈ રીતે તો તે ખોરાક લેતું નથી હલન ચલન કરતું નથી શ્વસન કરતું નથી બરાબર તે એક જગ્યાથી બીજી જગ્યાની જાતે જઈ શકતું નથી બરાબર તે ઉત્સર્જન કરી શકતું નથી તે પ્રજનન કરી શકતું નથી પ્રજનન કરવું એટલે શું પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવો તો ખુરશીમાંથી થોડાક સમય પછી એના જેવી બીજી નાની ખુરશી ઉત્પન્ન થશે નહીં તો આ બધા લક્ષણો નથી ધરાવતું તેથી તે નિર્જીવ છે બરાબર તો એમ કે અહીં એક કવિતા લખેલી છે તમારે વાંચી લેવાની બરાબર અને હવે આપણે જોઈએ આગળ જોઈએ તો સજીવ હોય એ આપણે ખુરશી હોય ખુરશી ટેબલ નિર્જીવ છે કે નિર્જીવને કોઈ પણ પરિસ્થિતિનો મુશ્કેલી કરવાનો કે સામનો કરવાની તમા સામનો તે કરી શકતો નથી આપણે જાણીએ છીએ કે ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો છે સજીવ નથી ખુરશી ટેબલ પથ્થર ડસ્ટર તમારું બેગ વોટર બેગ બરાબર તમારો પુસ્તકો મૂકવાનું ચોપડા મૂકવાનું બેગ આ બધું શું છે સજીવ નથી નિર્જીવ છે બરાબર એ જ રીતે આપણે પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો છે તે કેવા છે સજીવ છે બરાબર સજીવ હોય છે આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા આપણી આસપાસ સજીવ જે જોવા મળતા સજીવો કયા કયા છે તે તો આપણે અને આપણી આસપાસ જોવા મળતા કેટલાક કૂતરા છે બિલાડા છે વાનરો છે બરાબર ખિસકોલીઓ કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છે આપણી આસપાસ ઘણું બધું જોવા મળે ગાય ભેંસ બકરી ખિસકોલી કૂતરા બિલાડા બરાબર તો આ બધું શું છે સજીવ છે કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે કે આપણે એમ કહેવામાં આવે કે વનસ્પતિ સજીવ છે પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતી દેખાતી નથી વનસ્પતિ સજીવ છે પરંતુ ગાય ભેંસ કૂતરા બિલાડાની માફક તે હલનચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી બરાબર પરંતુ તે શરીરના બધા લક્ષણો ધરાવે છે તેને ખોરાકની જરૂર પડે તેને પાણીની જરૂર પડે બરાબર તેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે તે પોતાનામાંથી નવો કે નાનો છોડ ઉત્પન્ન કરી શકે છે બરાબર તો આ શરીરના લક્ષણો છે જ્યારે એમ કે તે એવું કહેવામાં આવે કે તે કૂતરાની બિલાડીની જેમ હલનચલન કરી શકતી નથી બરાબર તેને સંવેદના પણ અનુભવાય છે બરાબર તો એમ કે જે વનસ્પતિ કૂતરા બિલાડાની માફક એમ કે હલનચલન કરી શકતી નથી બરાબર એ હલનચલન કરતી દેખાતી નથી જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પરંતુ તે સજીવ નથી બરાબર તો જે ગાડી કે બસ છે તે સજીવ નથી નિર્જીવ છે તે હલનચલન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે હલનચલન કરે છે પરંતુ તે સજીવ નથી શું છે નિર્જીવ છે કેમ તો બસ પોતાનાથી નાની બસને જન્મ આપતી નથી બસનો બુદ્ધિ અને વિકાસ થતો નથી તે શ્વસન કરતી નથી તે ખોરાક ખાઈ શકતી નથી આપણે પેટ્રોલ સ્વરૂપે એને ખોરાક પૂરો પાડીએ છીએ પણ તેની જાતે એમ કે ખોરાક લઈ શકતી નથી બરાબર તો તે એમ કે ગાડી કે બસ કેવું છે નિર્જીવ છે બરાબર સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળ પણ વાદળનું કદ પણ વધતું હોય તેવું જણાય છે કેટલીક વખત આકાશમાં રહેલું શું કહે છે જો સજીવ હોય છે તેના કદ અને એનું કદ વધતું જાય છે સમયની સાથે એના કદમાં વધારો થાય છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે કેટલીક તો કે આકાશમાં દેખાતું વાદળ પણ કેટલીક વખત એમ કે મોટું થતું આપણને જોવા મળે છે છતાં તે સજીવ નથી બરાબર તે સજીવના લક્ષણો કયા છે ને નિર્જીવના લક્ષણો કયા છે મેં તમને થોડા ઘણા કીધા બરાબર એના કારણે વાદળ સજીવ નથી આકાશમાં જે એમ કે વાદળ આકાશમાં રહેલું વાદળ કદ પણ વધે છે છતાં પણ તે સજીવ નથી શું તેનો મતલબ એ થયો કે વાદળ સજીવ છે ના વાદળ સજીવ નથી શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જેને કે તેને નિર્જીવથી અલગ બનાવે છે તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત લક્ષણ છે આપણે સજીવ છીએ બરાબર આપણે સમજીએ છીએ કે આપણે સજીવ છીએ તો શું કરીએ છીએ તો આપણે એમ કે ખોરાક લઈ શકીએ છીએ હલનચલન કરી શકીએ છીએ આપણે શ્વસન કરી શકીએ છીએ આપણો બુદ્ધિ અને વિકાસ થાય છે આપણામાંથી આપણા જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકાય છે બરાબર આપણે એક પ્રતિચાર એમ કે ઉત્તેજનાને પ્રતિચાર કરી શકીએ છીએ
બરાબર કોઈ આપણે કોઈ ખકડાઈ જાય કોઈ આપણા પર ગુસ્સો કરે તો આપણે તેને સામે જવાબ આપી શકીએ છીએ બરાબર તો આપણામાંથી એમ કે આપણે પ્રજનન પણ કરી શકીએ છીએ એટલે કે સજીવ હોય કે એના લક્ષણો છે સજીવના લક્ષણો કયો તે ખોરાક લઈ શકે છે તે હલનચલન કરી શકે છે તેનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે બરાબર તે એમ કે પોતાના તે શ્વસન કરી શકે છે તે ઉત્સર્જન કરી શકે છે તે ઉત્તેજનાને પ્રતિકાર આપી શકે છે તે પ્રજનન કરી શકે છે તેનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે આ બધા સજીવના લક્ષણો છે તો એનાથી વિરુદ્ધ એ નિર્જીવના લક્ષણો કે તે ખોરાક ખાતું નથી તે હલનચલન કરતું નથી તે શ્વસન કરતું નથી તેનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી બરાબર તે પ્રજનન કરતું નથી તે ઉત્સર્જન કરતું નથી તે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરતું એટલે કે પોતાના જેવો નવો પદાર્થ ઉત્પન્ન કરી શકતો નથી બરાબર તો અહીં આપણે જોયું કે સજીવ અને નિર્જીવ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે આપણે પણ પોતે સજીવ છીએ બરાબર ને આપણે કેવા છીએ પોતે સજીવ છીએ તમારામાં એવું કયું લક્ષણ છે એ તમને નિર્જીવથી જુદા તારવે છે તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો તમારી યાદી જુઓ વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાં આ લક્ષણો તેની સાથે સરખાવો વનસ્પતિમાં પણ આ લક્ષણો બધા છે બરાબર તે હલનચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી એટલે કે પ્રચલન કરતું નથી તે સિવાયની બધી જ જે લાક્ષણિકતાઓ સજીવમાં જોવા મળે છે એ લાક્ષણિકતાઓ વનસ્પતિમાં જોવા મળે છે બરાબર આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા સજીવોમાં સામાન્ય રીતે જોવા તો સજીવના લક્ષણો આપણને મેં બધા જ કીધા કે તે ખોરાક ખાઈ શકે છે તે શ્વસન કરી શકે છે તે ઉત્સર્જન કરી શકે છે તેનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે તે ઉત્તેજનાને પ્રતિકાર આપી શકે છે તે પ્રજનન કરી શકે છે બરાબર તે શ્વસન કરી શકે છે તો આ બધા સજીવના લક્ષણો છે જે નિર્જીવથી અલગ પડે છે બરાબર તો આટલું તમારે મેં જે લખ્યું છે તે તો લખવાનું પણ મેં જે સમજાવ્યું છે એ પણ તમારે વાંચીને સમજી લેવાનું બરાબર તમારું આજનું લેસન લખેલા મુદ્દા તમારી નોટમાં લખવા બરાબર અહીં લખેલા મુદ્દા છે એ તમારી નોટમાં લખી તૈયાર કરી દેવાનું આ તમારું લેસન છે બરાબર લખેલા મુદ્દા તમારું સજીવ અને નિર્જીવના લક્ષણો પણ તમારે તમારી નોટમાં લખવા કેમ કે મેં તમને સમજાયા છે બરાબર સજીવ અને નિર્જીવના જે લક્ષણો છે મેં તમને સમજાયા તમારી નોટમાં લખવાના જય હિંદ અસ્તુ